નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર આજે આપણે નિબંધ લેખન પંદરમી ઓગસ્ટ જેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોઈશું આપણી આ ચેનલ પર બધા નિબંધના સોલ્યુશનના વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે

આ તે દિવસ છે જ્યારે ભારતને બસો વર્ષના બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળી હતી આ એક કઠિન અને લાંબો સંઘર્ષ હતો જેમાં ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને મહાપુરુષોએ આપણી વ્હાલી માતૃભૂમિ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું સ્વતંત્રતા દિવસ એ આપણા દેશનો જન્મદિવસ છે આપણે દર વર્ષ પંદરમી ઓગસ્ટને આપણા સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવીએ છીએ તે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય રજા તરીકે ઉજવવામાં આવે છે તે આપણા દેશના ઇતિહાસમાં લાલ અક્ષરનો દિવસ કહેવાય છે પંદરમી ઓગસ્ટને ધ્વજવંદન કૂચ અને સામાજિક કાર્યો સાથે જાહેર ઉજવણી તરીકે વખાણવામાં આવે છે શાળાઓ યુનિવર્સિટીઓ કાર્યસ્થળો સમાજની ઇમારતો સરકારી અને ખાનગી સંગઠનો આ દિવસને સુંદર રીતે ઉજવે છે આ દિવસે ભારતના વડાપ્રધાન લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવે છે અને ભાષણ દ્વારા દેશને સંબોધિત કરે છે દૂરદર્શન ટીવી પર રિયલ ટાઈમમાં આખો પ્રસંગ સંચાર કરે છે સ્વતંત્રતા દિવસનો ઇતિહાસ ઓગણીસો સુડતાલીસમાં આ દિવસે ભારત આઝાદ થયું હતું આપણે સખત સંઘર્ષ પછી બ્રિટિશ સત્તામાંથી આઝાદી મેળવી આ દિવસે મધરાત્રિએ પંડિત જવાહરલાલ નેહરુ આપણા પ્રથમ વડાપ્રધાન એ પ્રથમ વખત લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો તે ભારતમાં બસ્સો વર્ષ જૂના બ્રિટિશ શાસનનો અંત દર્શાવે છે હવે આપણે સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્રમાં હવામાં શ્વાસ લઈએ છીએ અંગ્રેજોએ ભારતમાં માત્ર બસો વર્ષ શાસન કર્યું છે બ્રિટિશ વસાહતીકરણ હેઠળ દરેક ભારતીયનું જીવન સંઘર્ષમય અને નિરાશાજનક હતું ભારતીયો સાથે ગુલામ જેવું વર્તન કરવામાં આવતું હતું અને તેમને વાણીની સ્વતંત્રતા ન હતી ભારતીય શાસકો અંગ્રેજ અધિકારીઓના કબજામાં સામાન્ય કટપુતળી હતા ભારતીય લડવૈયાઓ બ્રિટિશ છાવણીઓમાં સાથે વ્યવહાર કરવામાં આવ્યા હતા અને ખેડૂતો વિકાસ કરી શકતા ન હતા અને નોંધપાત્ર જમીન કર ચૂકવવાની જરૂર હતી આ ખાસ અવસર પર ભારતના લોકો ભારતની આઝાદી હાંસલ કરવા માટે મહાપુરુષો અને મહિલાઓના નિઃસ્વાર્થ બલિદાન અને અપ્રિતમ યોગદાનને યાદ કરે છે મહાત્મા ગાંધી જવાહરલાલ નેહરુ સુભાષચંદ્ર બોઝ મૌલાના અબ્દુલ કલામ આઝાદ સરદાર પટેલ અને ગોપાલ દાસ જેવા નેતાઓને સમગ્ર દેશમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે મહાન ભારતીય સ્વતંત્રતા સેનાનીઓ અસંખ્ય અસાધારણ સ્વાતંત્ર્ય સેનાનીઓના પ્રયત્નો વિના ભારત આઝાદી મેળવી શક્યું ન હતું ભગતસિંહ ઝાંસીની રાણી ચંદ્રશેખર આઝાદ સુભાષચંદ્ર બોઝ મોહનદાસ કરમચંદ ગાંધી જવાહરલાલ નેહરુ રામપ્રસાદ બિસ્મિલ અને અસ્ફ અસ્ફા ફુલ્લા ખાન કેટલાક નોંધપાત્ર નામો છે ભારતની સ્વતંત્રમાં મહિલાઓની ભૂમિકા તો ભારતીય સ્વતંત્રતા ચળવળમાં ઘણી મહિલાઓએ મહત્વનો ભાગ ભજવ્યો છે સાવિત્રીબાઈ ફુલે મહાદેવી વર્મા કેપ્ટન લક્ષ્મી સહગલ રાણી લક્ષ્મીબાઈ અને બસંતી દેવી યાદ રાખવા માટેના થોડાક નિર્ણાયક નામો છે આ મહિલાઓએ અન્ય ઘણા લોકો સાથે ભારતને તેની સ્વતંત્રતા તરફ લઈ જવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી ભારતમાં સારા બ્રિટિશ શાસકો બધા અંગ્રેજો ખરાબ ન હતા ઘણા લોકો ભારતને પૂજવા માટે વિકસિત થયા અને તેના માટે અવિશ્વસનીય વસ્તુઓ કરી કેટલાકે તો ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં પણ ભાગ લીધો હતો કેટલાક સારા બ્રિટિશ શાસકોમાં કોર્ટમાં સુધારા કરાના કરનારા વોરન હેસ્ટિંગ ભારતીય રાષ્ટ્રવાદને ટેકો આપનારા ફ્રેડા બેદી એલન ઓન્ટા વિયન હ્યુમે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની શરૂઆત કરી વગેરેનો સમાવેશ થાય છે આપણે સ્વતંત્રતા દિવસ શા માટે ઉજવીએ છીએ

આઝાદીના ચુમ્મોતેર વર્ષની ઉજવણી કરી છે આ દિવસ આપણને સ્વાતંત્ર્ય સેનાનીઓના સંઘર્ષ અને આઝાદી પ્રાપ્ત કરવામાં તેમના દ્વારા બલિદાન આપેલા જીવનને યાદ કરવામાં પણ મદદ કરે છે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ જે સંઘર્ષમાંથી પસાર થયા છે તે આપણને બતાવે છે કે આજે આપણે જે સ્વતંત્રતાની કદર કરીએ છીએ તે સેંકડો વ્યક્તિઓના લોહી વહાવીને પ્રાપ્ત થઈ છે તે ભારતના દરેક રહેવાસીની અંદર દેશભક્તિ જગાડે છે તે વર્તમાન પેઢીને તેમની આસપાસના વ્યક્તિઓના સંઘર્ષને સમજવા અને ભારતના સ્વતંત્ર સેનાનીઓથી પરિચિત કરાવે છે સ્વતંત્રતા દિવસનું મહત્વ તો સ્વતંત્રતા દિવસ એ દેશ માટે એક સહા સકારાત્મક ઘટના છે કારણ કે આ દિવસે આપણે બ્રિટિશ શાસનમાંથી મુક્ત થયા હતા તે સમગ્ર દેશમાં વિવિધ વ્યક્તિઓને એક કરે છે વિવિધતામાં એકતા એ ભારતનો મૂળભૂત માર્ગ અને શક્તિ છે અમે ગ્રહ પરના સૌથી મોટા બહુમતી શાસનવાળા દેશનો એક ભાગ બનવાનો આનંદ અનુભવીએ છીએ જ્યાં આપણે લોકશાહીમાં રહીએ છીએ સ્વતંત્રતા દિવસ દરેક ભારતીય નાગરિકના જીવનમાં એક મહત્વપૂર્ણ દિવસ છે વર્ષો વર્ષ એ તે આપણને આપણા મહાન સ્વાતંત્ર સેનાનીઓની યાદ અપાવે છે જેમણે આપણી માતૃભૂમિને બ્રિટિશ શાસનમાંથી મુક્ત કરવા માટે પોતાના જીવનનું બલિદાન અને સંઘર્ષ કર્યો હતો તે આપણને મહાન પરાગોનની યાદ અપાવે છે જે સ્વતંત્ર ભારતના સ્વપ્નનો પાયો હતો જેની કલ્પના સ્થાપક પિતૃઓ દ્વારા કરવામાં આવી હતી અને તેને સાકાર કરવામાં આવી હતી તે આપણને તે પણ યાદ અપાવે છે કે આપણા પૂર્વજોએ તેમની ફરજ બજાવી છે અને હવે તે આપણા હાથમાં છે કે આપણે આપણા દેશના ભાવિને કેવી રીતે આકાર આપીએ છીએ અને ઘડીએ છીએ શકીએ તેઓએ તેમની ભૂમિકા ભજવી છે અને તે ખરેખર સારી રીતે ભજવી છે દેશ હવે આપણી તરફ જુએ છે કે આપણે આપણી ભૂમિકા કેવી રીતે નિભાવીએ છીએ આ દિવસે દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાનો પવન સમગ્ર દેશમાં ફૂંકાય છે કે સ્વતંત્રતા દિવસ પર પ્રવૃત્તિઓ તો દેશભરમાં સ્વાતંત્ર દિવસની ખૂબ જ હર્ષાલાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે લોકો સભાઓ કરે છે તિરંગો ધ્વજ લહેરાવે છે અને રાષ્ટ્રગીત ગાય છે બધામાં ભારે ઉત્સાહ છે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આ દિવસે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે તમામ નેતાઓ અને સામાન્ય લોકો લાલ કિલ્લાની સામે પરેડ ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં ભેગા થાય છે અને વડાપ્રધાનના આગમનની આતુરતાથી રાહ જુએ છે વડાપ્રધાન આવે છે અને રાષ્ટ્રધ્વજ ફરકાવે છે અને તેઓ એક ભાષણ આપે છે

તેમના જીવનનું બલિદાન આપ્યું હતું ભારતીય રાષ્ટ્ર ભારતીય રાષ્ટ્રીય ગીત જન ગણ મન ગવાય છે ભાષણ બાદ ભારતીય સેના અને અર્ધલશ્કરી દળો દ્વારા પરેડ કરવામાં આવે છે તમામ રાજ્યોની રાજધાનીઓમાં સંબંધિત રાજ્યોના મુખ્યમંત્રી રાષ્ટ્રધ્વજ ફરકાવતા સમાન તર્જ પર કાર્યક્રમો યોજે છે તમામ સરકારી અને ખાનગી સંસ્થાઓ શાળાઓ અને કોલેજોમાં સ્વતંત્રતા દિવસ ખૂબ જ સન્માન સાથે માનવામાં આવે છે વિદ્યાર્થીઓ પરેડમાં ભાગ લે છે રાષ્ટ્રધ્વજ ફરકાવતા પહેલા રાષ્ટ્રગીત ગાય છે કેટલીક ઐતિહાસિક ઇમારતોને સ્વતંત્રતાની થીમ દર્શાવતી લાઇટોથી ખાસ શણગારવામાં આવી છે આ દિવસે વૃક્ષારોપણ જેવા વિશેષ કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે યુવા દિમાગમાં દેશભક્તિ અને રાષ્ટ્ર ભાવનાની ભાવના છવાયેલી છે આ પ્રસંગની ઉજવણી કરવા માટે રમત ગમત અને સાંસ્કૃતિક સ્પર્ધાઓ યોજવામાં આવે છે વિજેતાઓને ઇનામ આપવામાં આવે છે દરેકને મીઠાઈ વહેંચવામાં આવે છે દરેક ગલીના ખૂણે દેશભક્તિના ગીતો સાંભળવા મળે છે ઉજવણીની અન્ય એક રસપ્રદ વિશેષતા એ છે કે પતંગ ઉડાડવાનો કાર્યક્રમ સમગ્ર દેશમાં ખૂબ જ ઉત્સાહ સાથે યોજાય છે આ દિવસે આકાશ વિવિધ રંગો આકાર અને કદના પતંગોથી ભેરા ભરેલું હોય છે ટેલિવિઝન ચેનલો અને રેડિયો કાર્યક્રમો પણ દેશભક્તિથી ભરપૂર છે ચેનલો દેશભક્તિની થીમ પર આધારિત મૂવીઝ અને ડોક્યુમેન્ટ્રીનું પ્રમા પ્રસારણ કરે છે જેથી કરીને લોકો અને બાળકોને આપણા સ્વાતંત્ર્ય સંગ્રામની વિવિધ ઘટનાઓ વિશે જાણકારી મળે અને આપણી માતૃભૂમિ પ્રેમને પ્રેરિત કરી શકાય તમામ રાષ્ટ્રીય અખબારો પણ વિશેષ આવૃત્તિઓ છાપે છે અને તેમના પર લખાયેલા મહાન પુસ્તકોમાંથી પ્રેરણાદાયી વાર્તાઓ અને મહાન પુરુષોના જીવનના અવતરણો ટાંકે છે નિષ્કર્ષ તો સ્વતંત્રતા દિવસ એક રાષ્ટ્રીય પ્રસંગ છે અને તમામ દુકાનો કાર્યસ્થળો શાળાઓ અને યુનિવર્સિટીઓ બંધ રહે છે આ દિવસ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને દેશભક્તો માટે પ્રતિક છે જેમણે તેમના જીવનનું બલિદાન આપ્યું જેથી આપણે સ્વતંત્ર ભૂમિનો અનુભવ કરી શકીએ અને જીવી શકીએ આ દિવસે ઘણી શાળાઓ અને અન્ય સંસ્થાઓમાં તિરંગો લહેરાવવામાં આવે છે કેટલાક નોંધપાત્ર વ્યક્તિ અથવા તો શાળાના વડા સભાને સંબોધે છે સાંજે આ દિવસના સન્માન માટે તમામ મહત્વપૂર્ણ સરકારી માળખાને સારી રીતે પ્રકાશિત કરવામાં આવે છે તો આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો ફરી મળીશું આપણે આવા બીજા નિબંધના સોલ્યુશનના વિડીયો સાથે